राक्षसी मछली नो आतंक। एंटार्क्टिका मा एक नानकड़ी नदी पासे एक पेंग्विन भोजन नी शोध मा जई रही हतु। बरफ नी नदी पासे आवी ने ते वाकु वळी ने जोई रही हतु कि कोई मछली तेने देखाय अने ते तेनु शिकार करी ले। अचानक पानी मा तेने हलचल जोवा मळी अने ते समझी गयो कि कोई मछली आवी गई छे। ते जेवो मछली पकड़वा माटे पानी नी तरफ झुक्यो के एक विशाल काय राक्षसी माछलीए पेंग्विन ने पकड़ी लीधो अने तेनो शिकार करी लीधो। आ दृश्य दूर उभा अमुक पेंग्विन्स जोई रहा हता। तेओ आ दृश्य जोईने त्यांथी भागी गया। नदीमां एक विशाळकाय राक्षसी माछली आवी गई छे अने ते पेंग्विन्सनो शिकार करे छे। ए बाद आगनी जेम आखाए एंटार्क्टिकामां फैलाई गई। पछी शुं हतुं, कोई पण पेंग्विन नदी पासे जतुं ज न हतुं, केम के राक्षसी माछलीए त्यां आतंक मचावी राख्यो हतो। एक दिवसनी वात छे, पिंकु, टफी अने भोलू ट्रूथ अने डेर नी रमत रमी रह्या हता। चलो चलो, आजे नवी गेम रमीए, ट्रूथ अने डेर नी गेम। जेनी पासे आ बोटल नू मोढू आवशे ते का तो साचू बोलशे अथवा तो तेने कंईक साहसिक करीने बतावू पड़शे। हा ठीक छे पिंगु, हूँ तो डेरिंग ज करीश एटले के साहसिक। अरे हूँ साचू बोलीश। अच्छा ठीक छे, चलो हवे गेम स्टार्ट करिए। बोटल फेरवामां आवी અને નિશાના પર આવી ગયો ભોલુ રીંચ। અરે વાહ ભોલુ, બોલ બોલ ટ્રુથ કે ડેર। મેં કહ્યું હતું ને કે હું સાચું જ બોલીશ। હા હા ઠીક છે ભોલુ, તો એ કે પિંગુને તું શું માને છે, બહાદુર કે ડરપોક? હે, આ કેવો સવાલ છે, પણ ઠીક છે ચલો હું જવાબ આપી દઉં છું। મેં પિંગુને ક્યારે કોઈ સાહસિક કામ કરતા જોયો નથી, એટલે મારા માટે તો તે ડરપોક છે। નહીં નહીં, હું બહાદુર છું। હા બોલો, આપણો પિંગુ બહાદુર છે, તું જોજે। અને પછી ફરી એકવાર ત્રણે મિત્રો ગેમ રમવા લાગ્યા। બોટલ ફરી અને નિશાના પર આવી ગયો પિંગુ। અરે વાહ વાહ પિંગુ, હવે તું કોઈ કારનામું કરીને બતાવ। ઠીક છે, બતાવ મને શું કરવાનું છે। તો એક કામ કર, આ પાસેની નદીમાંથી આપણા બધા માટે એક એક માછલી પકડીને લઈ આવ। અરે બોલું, આ શું કહી રહ્યો છો તે? હા તને ખબર નથી, એ નદીમાં તો વિશાળકાય રાક્ષસી માછલી રહે છે। સાંભળ્યું છે તે બધા પેંગ્વિન્સને ખાઈ જાય છે। તો શું થયું? જો પિંગુ ડરપોક ન હોય ને તો તે એ રાક્ષસી માછલી પાસે નદીમાં જશે અને ત્યાંથી માછલી પકડીને લઈ આવશે। ઠીક છે, હું જઈશ એ નદીમાં, જોઈ લેજે તું। અરે પિંગુ પિંગુ, તું એકલો નહીં જા, હું પણ તારી સાથે આવું છું। તો પછી હું પણ તમારી સાથે આવીશ। જો તો ખરા કે પિંગુ એ રાક્ષસી માછલી વાળી નદીમાં માછલીઓ કેવી રીતે પકડે છે। એમ કહીને ત્રણેય મિત્રો એ નદીની પાસે ગયા। પિંગુ જોવા લાગ્યો કે નદીમાં નાની નાની માછલીઓ છે કે નહીં। એટલામાં નદીની અંદર બેસેલી રાક્ષસી માછલીએ સૂંઘીને એ વાત જાણી લીધી કે નદી કિનારે કોઈ પેંગ્વિન આવ્યું છે। ચાલો, આજે ઘણા દિવસો પછી મને પેંગ્વિન ખાવા મળશે, જઈને તેનો શિકાર કરું છું। એમ વિચારીને એ રાક્ષસી માછલી નદીના પાણીમાંથી બહાર આવી। તેણે જોયું તો તેને પિંગુ પેંગ્વિન દેખાયો।
તેની આંખો ગોળ ગોળ ફરવા લાગી, કેમ કે પિંગુની ચારે તરફ એક વિચિત્ર સુરક્ષા ચક્ર તેને જોવા મળ્યું. રાક્ષસી માછલી સમજી ગઈ કે આ કોઈ સાધારણ પેંગ્વિન નથી. આમ છતાં તે રાક્ષસી માછલી પિંગુને પડકારે છે. હે નાનકડો બાળક, હે પેંગ્વિન, અહીં શા માટે આવ્યો છે તું? મારું નામ પિંગુ છે, તું કોણ છે? હું તારો કાળ છું. હું તને શોધતો શોધતો અહીં આવ્યો છું તને મારવા માટે. મારો માલિક બહુ મોટો જાદુગર છે, જાદુગર. તેણે મને અહીં મોકલાવ્યો છે. હવે તું મરવા માટે તૈયાર થઈ જા બચ્ચા. અચ્છા તો આ વાત છે, હવે હું તને મજા ચકા દઈશ. અને પછી એ રાક્ષસી માછલી પિંગુ પર હમલો કરવા લાગે છે. પિંગુ તેનાથી બચવાનો પ્રયાસ કરે છે, પરંતુ પિંગુને તે માછલી પોતાની જાળમાં ફસાવી લે છે, તેને પકડી લે છે અને પિંગુને ખાવા માટે તે મોઢું ખોલે છે કે ત્યાં અચાનક પિંગુ મોટો થવા લાગે છે અને તે વિશાળકાય બની જાય છે અને પછી તે રાક્ષસી માછલીના ચહેરા પર જોરદાર મુક્કો મારે છે. ઓહ, આ શું થઈ ગયું? અરે મરી ગયો રે. હજી તો ખેલ શરૂ થયો છે, હવે જો રાક્ષસી માછલી મારો કમાલ. અને પછી પિંગુ એ રાક્ષસી માછલીને મારવા લાગે છે. મને 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 છોડી દો, મને જાદુગર ડોગાએ મોકલી છે તને મારવા માટે. તો જા અને કહી દે તારા જાદુગર ડોગાને કે આ પિંગુ તેના હાથમાં નહીં આવશે. અને પછી એ રાક્ષસી માછલી ત્યાંથી પોતાનો જીવ બચાવીને નીકળી જાય છે. તે જાય છે કે તરત જ ટફી અને ભોલુ દોડતા દોડતા પિંગુ પાસે આવે છે. અરે અરે પિંગુ, આ તું તો બહુ મોટો બહાદુર છે યાર. તે તો આખા એન્ટાર્કટિકાને આ વિશાળકાય રાક્ષસી માછલીના આતંકથી બચાવી લીધું. હા યાર પિંગુ, મને માફ કરી દે, મેં તને ડરપોક કયો, પણ હવે હું ક્યારે આવું નહીં કહીશ. અલે ઠીક છે ફ્લેન્સ, આવું તો બધું ચાલતું જ રહે, જવા દે બધી વાત. અરે પણ પિંગુ, આ એક વાત તો કે, આ જાદુગર ડોગો કોણ છે? જાદુગર ડોગા? ચાલ એની વાત હું પછી કરીશ, અત્યારે તો આપણે માછલી પકડીને ખાઈએ, બહુ ભૂખ લાગી છે. અને પછી ત્રણેય મિત્રો મળીને નદીમાંથી માછલી પકડે છે અને મજાથી ખાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે પિંગુએ રાક્ષસી માછલીના આતંકથી બધા પેંગ્વિનના પ્રાણ બચાવી લીધા. પણ સવાલ એ છે કે પેલો જાદુગર ડોગો છે કોણ અને તે શા માટે પિંગુને મારવા માટે આવ્યો છે? આ જાણવા માટે જોતા રહો જુગ ટીવી. અત્યારે તો તમે આ વિડીયોને લાઈક અને શેર કરો અને જુગ ટીવીને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું. ટાટા, બાય બાય.